દરેક સવારે ઉગતો સૂરજ નવી આશા અને ઉત્સાહ લઈને આવે, પરંતુ રવિવારનો સૂરજ ગુજરાતના 9 લાખથી વધુ ઉમેદવારો માટે આશાને બદલે નિરાશા હતાશા લઈને આવ્યો. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું. વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચે તે પહેલાં જ આખરે આ સમાચાર આવ્યા હતા. પણ પેપર લીકને લઈને આરોપીઓની માહિતી સામે આવી રહી છે. આપણે જણાવીએ, મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે. પેપરકાંડમાં આરોપીઓના કુલ 4 ગ્રુપ સક્રિય હોવાનો ખુલાસો થઈ રહ્યો છે. આ સમગ્ર મામલે કેતન બારોટ, અનિકેત ભટ્ટની ગુજરાતના આરોપીમાં આખરે સંડોવણી હોવાની વિગતો મળી રહી છે. ઉપરાંત રાજુ બારોટ અને અન્ય એક આરોપીની આખરે ગુજરાતના આરોપીઓની અંદર સંડોવણી હોવાનું નામ સામે આવી રહ્યું છે. એ સિવાય આરોપી ભાસ્કર અને કેતનનું એક ગ્રુપ એજ્યુકેશન કન્સલ્ટન્ટ સાથે જોડાયેલું હોવાનો પણ ખુલાસો થઈ રહ્યો છે. જોકે પ્રદીપ નાયક મુખ્ય આરોપી છે અને તેનું ઓડિશાવાળું પણ એક ગ્રુપ સક્રિય હતું. બિહાર લાઇનમાં મોરારી પાસવાનું એક ગ્રુપ સક્રિય હતું. આ એક ત્રીજું ગ્રુપ છે. એ સિવાય બિહારના ગ્રુપમાંથી 7 થી 8 લોકો પકડાઈ ગયા હોવાની વિગતો મળી રહી છે. તો કુલ 4 ગ્રુપ સક્રિય હતા. જીત નાયકનું અન્ય ગ્રુપ જે પ્રિન્ટિંગ પ્રેસ સાથે જોડાયેલું છે. તો અલગ અલગ 4 ગ્રુપની માહિતી મળી રહી છે. જીત નાયકની ધરપકડ સાથે કુલ 15 લોકોની ધરપકડનો આંકડો સામે આવી રહ્યો છે. પેપર લીકને લઈને આ આરોપીઓની માહિતી હવે સામે આવી રહી છે. અલગ અલગ 4 ગ્રુપ સક્રિય હતા જેની સાથે આરોપીઓ જોડાયેલા હતા અને આ ગ્રુપની અંદર જે એક્ટિવિટી થઈ રહી હતી તેમાં અલગ અલગ ભાગ પાડવામાં આવ્યા હતા. કેતન બારોટ, અનિકેત ભટ્ટ એ ગુજરાતના આરોપીઓની અંદર તેની સંડોવણી સામે આવી રહી છે. આ ઉપરાંત રાજ બારોટ અને અન્ય એક આરોપી પણ આખરે ગુજરાતના આરોપીઓની અંદર સંડોવણી સામે આવી રહી છે. આરોપી ભાસ્કર અને કેતનનું એક ગ્રુપ કે જે એજ્યુકેશન કન્સલ્ટન્ટ સાથે જોડાયેલું છે. એ સિવાય ઓડિશાવાળું એક ગ્રુપ હતું જે પ્રદીપ નાયક ચલાવતો હતો. આ સિવાય પ્રિન્ટિંગ પ્રેસ સાથે જોડાયેલું પણ ગ્રુપ હતું. બિહાર લાઇનની અંદર પણ મોરારી પાસવાનનું એક ગ્રુપ હતું જે સક્રિય હતું. આ ઉપરાંત બિહારના ગ્રુપમાંથી 7 થી 8 લોકો પકડાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં કુલ 15 લોકોને આ મામલે પકડવામાં આવ્યા છે. એ સિવાય પ્રિન્ટિંગ પ્રેસ સાથે જોડાયેલું જીત નાયકનું ગ્રુપ હતું, સૌથી પહેલાં તેને પકડવામાં આવ્યું. ત્યારબાદ આ સમગ્ર મામલે એક પછી એક લોકો પકડાતા ગયા, નામ ખુલતા ગયા. જીત નાયકની સાથે અત્યાર સુધીમાં કુલ 15 લોકોને પકડી પાડવામાં આવ્યા છે. તો પેપર લીકને લઈને હવે 4 અલગ અલગ ગ્રુપ સક્રિય હોવાની વિગતો મળી રહી છે અને 4 ગ્રુપની અંદર જે લોકોની સક્રિયતા હતી તેને લઈને પણ હવે સઘન તપાસ ચાલી રહી છે. ખાસ કરીને 5 એવા લોકો કે જે ગુજરાતના હતા અને ગુજરાત સાથે સંકળાયેલા હતા એ લોકોને લઈને પણ નામ સામે આવી રહ્યા છે. રાજ બારોટ, આ ઉપરાંત અન્ય એક આરોપી જે ગુજરાતના આરોપીની અંદર તેનું નામ ખુલી રહ્યું છે. આ ઉપરાંત અલગ અલગ જે ગ્રુપ છે તેની અંદર જે એક્ટિવિટી થઈ રહી હતી એ 4 ગ્રુપની એક્ટિવિટીને લઈને પણ હવે તપાસ ચાલી રહી છે. આખરે ગુજરાત, ઓડિશા, બિહાર આ તમામ વિસ્તારોની અંદર જે લોકો આ કારણ સાથે જોડાયેલા છે તેને લઈને હવે તપાસ તેજ થઈ છે. આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સાંસદ મિહિર. મિહિર, અલગ અલગ 4 ગ્રુપની વાત સામે આવી રહી છે, કઈ પ્રકારના ગ્રુપ હતા, કઈ પ્રકારની એક્ટિવિટીને તેઓ અંજામ આપતા હતા, શું વિગતો મળી રહી છે હાલ મિહિર? જયેશ, પેપર લીક કાંડ મામલે તો અત્યારે મુખ્ય જે આરોપી છે જીત નાયક તેની ગુજરાત એટીએસે ધરપકડ કરી દીધી છે. હૈદરાબાદના જે KL પ્રેસ નામની જે પ્રિન્ટિંગ પ્રેસ હતું કે ત્યાં આગળ આ પેપર છે કે ત્યાં પ્રિન્ટિંગ થઈ રહ્યું હતું અને ત્યાં આ જીત નામનો જે વ્યક્તિ છે કે તેણે આ પેપર છે કે પ્રદીપ નામના વ્યક્તિને છે તે આપ્યું હતું જે ઓડિશાના છે. તે પ્રદીપ અહીંથી હૈદરાબાદથી લઈ અને બરોડા આવ્યો હતો અને ત્યારબાદ બરોડા જે પાસવાન કરી અને જે વ્યક્તિ છે કે તેના તરફથી અહીં જે ભાસ્કર નામના વ્યક્તિ છે તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે કડી જે કહી શકાય કે જે પાસવાન કરી અને જે વ્યક્તિ છે તેની કડીમાં સામે આવ્યું હતું. જોકે આ અલગ અલગ જે 4 ગ્રુપોની વાત સામે આવી છે, એક ઓડિશાનું, ગુજરાતનું અને બિહારનું સહિતના જે આ 4 ગ્રુપ છે કે 4 ગ્રુપ એક્ટિવ હતા તે આખી ચેન છે કે જે સામે આવી આરોપીની પૂછપરછમાં જે માહિતી સામે આવી છે. પેપરકાંડમાં 4 ગ્રુપમાં સંડોવાયેલા જે ગુજરાતના આરોપીઓની નામ કરવામાં આવે તો કેતન બારોટ, અનિકેત ભટ્ટ, ભાસ્કર ચૌધરી અને રાજ બારોટ સહિત અન્ય એક આરોપીની સંડોવણી સામે આવ્યું છે. આરોપી કેતન અને ભાસ્કર એક જ ગ્રુપમાં જે એજ્યુકેશન કન્સલ્ટન્ટની સાથે જોડાયેલા છે અને ગુજરાતી આરોપીઓ તેમના ગ્રુપના છે. પ્રદીપ નાયક એક ઓડિશાનો છે અને બિહાર લાઇનમાં જે મોરારી પાસવાન છે કે તે છે. એટલે આ તમામ 4 ગ્રુપ છે કે જે અલગ અલગ રીતના તે કામ કરી અને આ પેપર છે કે અહીં વડોદરા સુધી પહોંચાડ્યું હતું. જે આખી ચેનલની તમને વાત કરી
કરી હતી કે જે અજીત ખરીને જે પ્રેસમાં કામ કરે છે તેને આ પેપર પ્રદીપને આપ્યું હતું. પ્રદીપ નાયકે અહીંથી હૈદરાબાદથી બરોડા આવ્યો હતો. બરોડા એ કોઈને પણ ઓળખતો ન હતો, પરંતુ જે પાસવાન મોરારી પાસવાન છે કે તે ભાસ્કર ચૌધરીનો જે બધું વિગતો છે તેની પર ધ્યાન કેન્દ્રિત કરતા રહેજો. તો હાલ તો જે આ ચાર ગ્રુપ છે તે સક્રિય હોવાનો અને તેની સાથે તમામ આરોપીઓ જોડાયેલો હોવાની વિગતો મળી રહી છે. આપણે જાણીએ કે અત્યાર સુધીમાં કુલ 15 લોકો આ સમગ્ર મામલે પકડાઈ ચૂક્યા છે. હવે તેમની પૂછતાછની અંદર પણ મહત્વપૂર્ણ ખુલાસા એક બાદ એક સામે આવી રહ્યા છે. હાલ 4 જેટલા ગ્રુપ સક્રિય હોવાનો મહત્વપૂર્ણ ખુલાસો સામે આવ્યો.